इतर सागर किचन में तमारु स्वागत छे। आजे आपणे खांडवी बनावीशुं। एक वासण में आपणे दही लईशुं एक वाटकी। एज वाटकीना मापथी आपणे पाणी लईशुं एक ने बीजी वाटकी, बे वाटकी पाणी लईशुं અને મિક્સ કરીશું, છાશ બનાવી દઈશું આપણે આની। હવે આપણે એ જ વાટકીથી ચણાનો લોટ લઈશું જેને મેં ચાણીથી ચાળી લીધો છે। હવે આપણે આને બરાબર મિક્સ કરીશું, એક રસ કરીશું। ચપટી હળદર નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું। મિક્સ કરીશું આ બધું। આ બેટરમાં ગાંઠો અને લમ્સ ના રહેવા જોઈએ અને એક રસ થઈ જવું જોઈએ તે રીતે હલાવતા રહેવું। મીડિયમ ફ્લેમ પર ગેસ ચાલુ છે, કઢાઈ મૂકીશું, એમાં થોડું તેલ નાખીશું એક ચમચી। હવે આપણે આ તેલ ગરમ થાય એટલે આ બેટર નાખી દઈશું એમાં। બેટરને આપણે 10-12 મિનિટ હલાવતા રહીશું, આની અંદર લમ્સ અને ગાંઠો ના પડવી જોઈએ અને સતત આપણે હલાવતા જ રહેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર ગેસ ચાલુ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો, નહીં તો અંદર નીચે ચોંટી જશે। આપણું બેટર જાડું થઈ ગયું છે, થીક થઈ ગયું છે, એને આપણે એક આ નાની પ્લેટ લીધી છે એમાં પાછળ તેલ લગાવી દીધું છે, આપણે ચકાસી લઈશું। આ ડીશ ઉપર આપણે બેટર લગાવી દીધું, આપણે આ રીતે ચકાસીશું કે આને રોલ વળે છે કે નહીં, પણ આ રોલ વળતો નથી અને આંગળી પર ચોંટે છે, તો આપણે આ બેટરને 5-10 મિનિટ હજી થવા દઈશું। આ બેટરને આપણે આ રીતે હલાવતા જ રહેવું, અંદર લમ્સ ને ગઠ્ઠા ના પડવા જોઈએ। હવે આપણે ફરી બીજી એક ડીશ લઈશું અને આપણે બેટર આ ખાંડવીનું આની ઉપર પાથરી દઈશું અને ઠંડુ કરી અને આપણે પછી ચેક કરીશું કે રોલ વળે છે કે નહીં। હવે આપણે આ રોલ વાળીએ, ઠંડુ થઈ ગયું છે, આ રોલ સરસ વળી રહ્યો છે, આંગળી પર ચોંટતો નથી, એટલે આપણે આ ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક થાળી લઈશું અને પાછળ આપણે તેલ લગાવી દઈશું। આવી રીતે આપણે બધી થાળી ઉપર તેલ લગાવી દઈશું। આ તેલ લગાવેલી થાળી ઉપર આપણે એક ચમચો આ ખાંડવીનું બેટર નાખીશું અને આપણે આને થાળી ઉપર પાથરી દઈશું, એને જલ્દી જલ્દી ઝડપથી પાથરી દેવું ગરમ ગરમ। આ રીતે આપણે બધી થાળી ઉપર બેટર પાથરી દઈશું ખાંડવીનું અને ઠંડુ થવા દઈશું। આ આપણી ઠંડી થઈ ગઈ છે થાળી, આપણે એમાં ચપ્પા વડે કાપા મૂકી દઈશું। હવે આપણે ચપ્પાની મદદથી આ કાપા જે કરે છે તે આમ સહેજ ઊંચું કરીશું આંગળીથી અને પછી બે હાથની આંગળીઓ વડે આપણે આ રીતે રોલ વાળીશું। તમે જોઈ શકો છો, આ ખાંડવીનો રોલ બની ગયો છે। આવી રીતે આપણે આ બધા ખાંડવીના રોલ બનાવી દઈશું। આ ખાંડવીના બધા રોલ તૈયાર થઈ ગયા છે જેને મેં એક ડીશમાં કાઢી લીધા છે। હવે આપણે વઘાર કરીશું। મીડિયમ ફ્લેમ પર ગેસ ચાલુ કર્યો છે, એમાં મેં કઢાઈ મૂકી છે અને આપણે તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે આપણે ચપટી રહી નાખીશું। રહી ફૂટવા માંડી છે, આપણે એમાં ઝીણા સમારેલા 3 લીલા મરચા નાખીશું, મીઠા લીમડાના પત્તા, સફેદ તલ। આ વઘાર આપણો તૈયાર થઈ ગયો છે જે આપણે આ ખાંડવીના રોલ ઉપર પાથરી દઈશું।
હવે આપણે આ ઝીણા સમારેલા કોથમીર કાથરીશું એની ઉપર। પછી આ કોપરાની છીણ લઈશું એ બી એની ઉપર પાથરીશું ગાર્નિશિંગ માટે। આપણી સરસ મજાની ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે।